ગત રવિવારે સુરત શહેરના ભેસ્તાન વિસ્તારમાં આવેલા વોર્ડ નંબર 27 અને 29 માં મતદાર સુધારણા કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં ભેસ્તાન વિસ્તારના પરપ્રાંતના લોકો વિના મૂલ્યે ફોર્મ ભરવામાં આવ્યા હતા. સુરત શહેરના ભેસ્તાન વિસ્તારમાં આવેલા ભીંડી બજાર વિસ્તારમાં સુરત શહેર લોક સરકાર દ્વારા આયોજિત લોક સરકાર જન જાગૃતિ અભિયાન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં ભેસ્તાન વિસ્તારના વોર્ડ નંબર 27 અને 29 માં પરપ્રાંતિઓના લોકોના વિના મૂલ્યે ફોર્મ ભરવામાં આવ્યા હતા, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. જે તમારું નામ? મારું નામ રોશન શેખ છે. કઈ જગ્યા? અને હું સુરત શહેર લોક સરકારમાં ઇન્ચાર્જ છું. ને આ વોર્ડ નંબર ઇલેક્શન વોર્ડ નંબર 27 અને 29માં સમાવિત ઊન વિસ્તાર છે. અહીંયા શું આયોજન રાખવામાં આવેલું છે? આ ઊન વિસ્તારમાં મોટાભાગે ગરીબ મધ્યમ વર્ગીય અને પરપ્રાંતિય લોકો વસવાટ કરે છે, માટે સુરત શહેર લોક સરકાર દ્વારા લોક સરકાર જનજાગૃતિ અભિયાન અંતર્ગત મતદાર નોંધણી ઝુંબેશને સફળ બનાવવા અને મતદારોનો વોટિંગ કાર્ડ સરળતાથી બની જાય અને લોકશાહી પ્રણાલીને મજબૂત કરવા માટે અહીંયા લોક સરકારના પ્રતિનિધિઓ દ્વારા ફોર્મ નંબર 6, ફોર્મ નંબર 7, ફોર્મ નંબર 8 અને ફોર્મ નંબર 8 કા વિનામૂલ્યે ભરી આપવાનું આયોજન કરવામાં આવેલ છે. અત્યાર સુધી હજુ કેટલા લોકોએ આ જાણકારી મળી છે અને કેટલા લોકો આવી ચૂકેલા છે? અહીંયા અમે સવારે 10 વાગ્યાથી બેસેલા છીએ અને અત્યાર સુધી લગભગ ફોર્મ નંબર 6 110 જેવા ભરાયા છે. ફોર્મ નંબર 7, ફોર્મ નંબર 8 અને ફોર્મ નંબર 8 કા લગભગ 50 જેવા ભરાયા છે. કેમેરામેન કન્હૈયા ભરવાડ સાથે આઝાદ ન્યૂઝ સુરત.